વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો પ્રકરણ પાંચ હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો આ આપણું ચેપ્ટર છે આ ચેપ્ટરની અંદર આપણે ઉદાહરણ પહેલું એના વિશે ચર્ચા કરી રહ્યા હતા ઉદાહરણ પહેલાંની અંદર આપણે પાંચ વ્યવહારો જોયા છે આ પાંચ વ્યવહારો આપણે પૂર્ણ કર્યા હતા ગયા લેક્ચરમાં ત્યારે મિલકતોની અંદર રોકડ આડત્રીસ હજાર હતી સ્ટોક તેર હજાર હતો ફર્નિચર દસ હજાર કુલ મિલકતો એકસઠ હજાર થઈ મૂડી જોઈશું તો મૂડી પચાસ હજાર વત્તા વેચાણનો નફો ત્રણ હજાર હતો એટલે ત્રેપન હજાર અને દેવું આઠ હજાર મતલબ મૂડી ત્રેપન હજાર અને દેવું એટલે લેણદારો આઠ હજારના હતા આ પરિસ્થિતિ હતી હવે આપણે જોઈએ વ્યવહાર છ પાંચમા વ્યવહાર સુધીની પરિસ્થિતિ આવી છે મિલકતો એકસઠ હજાર મૂડી ત્રેપન હજાર અને દેવું આઠ હજાર આપણું હિસાબી સમીકરણ એવું કહે છે કે કુલ મિલકતો બરાબર મૂડી અને જવાબદારીનો સરવાળો થાય ત્રેપન વત્તા આઠ એક્સેપ્ટ થઈ ગયા હવે આપણે જોઈએ વ્યવહાર નંબર છ રૂપિયા છ હજાર મજૂરીના ચૂકવ્યા મજૂરી ખર્ચ છે તો મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રોકડ ધંધામાંથી જશે હવે કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય તો મૂડી ઘટે મજૂરી ખર્ચથી મૂડીમાં ઘટાડો થશે બીજું રોકડ ધંધામાંથી જશે રોકડ ઘટશે હવે આપણે એની મિલકતો અને મૂડી અને દેવા ઉપર એટલે કે એ બરાબર સી પ્લસ એલ પર કેવી અસર થાય છે તે જોઈએ તો એ એટલે મિલકતો આપણી રોકડ હતી આડત્રીસ હજાર પાંચમા વ્યવહાર સુધી એમાંથી મજૂરીના છ હજાર બાદ કરીએ તો બત્રીસ હજાર થશે જે તમે કોષ્ટકમાં જોઈ શકો છો સ્ટોક આપણો તેર તેર હજાર જ રહેશે ફર્નિચર દસ હજાર કુલ મિલકતો પંચાવન હજારની થઈ બત્રીસ હજાર વત્તા તેર હજાર વત્તા દસ હજાર મિલકતોના ખાનામાં જોઈશું તો પંચાવન હજાર થયા હવે મૂડી જોઈએ ત્રેપન હતી મજૂરી ખર્ચ થવાથી છ હજાર રૂપિયા મૂડીમાં ઘટાડો થશે ખર્ચ છ હજાર થયો ખર્ચથી મૂડી ઘટે છ હજાર તારસો એટલે સુડતાલીસ હજાર દેવું આઠ હજાર છે સુડતાલીસ વત્તા આઠ પંચાવન હજાર થઈ ગયા ત્યાર પછી જોઈએ સાતમો વ્યવહાર રૂપિયા એક હજાર મજૂરીના ચૂકવવાના બાકી હજી મજૂરી ચૂકવી નથી મજૂરીમાં ઉમેરાશે ચાલુ વર્ષ ચૂકવવાની બાકી મજૂરી એટલે ચાલુ વર્ષની મજૂરી હજી ચૂકવી નથી તો મજૂરી ખાતે ઉધાર તે બાકી મજૂરી ખાતે ચૂકવવાની બાકી મજૂરી આપણું દેવું છે હજાર રૂપિયા મજૂરી ખર્ચ મૂડી ઘટશે અને ચુકવનું બાકી છે મજૂરી એટલે દેવું વધી ગયું રોકડ આપણી બત્રીસ હજાર છે મિલકતોમાં જુઓ મિલકતોમાં બત્રીસ હજાર સ્ટોક તેર હજાર છે ફર્નિચર દસ હજાર કુલ પંચાવન હજાર થયા મૂડી જોઈએ સુડતાલીસ હજાર હતી મજૂરી ખર્ચ થયો હજાર હજાર ખર્ચને કારણે મૂડી ઘટશે છેતાલીસ હજાર થઈ દેવું આઠ હજાર વધતા મજૂરીના ચુકવન બાકી એક હજાર એ બીજું દેવું કુલ દેવ નવ હજાર થયું છેતાલીસ વત્તા નવ હજાર નવ ને છ પંદર ચાર ને પાંચ પંચાવન હજાર રૂપિયાથી આમ મૂડી વત્તા દેવાનો વધારો સામે મિલકતો પણ એટલી પંચાવન હજાર છે આમ કોઈ પણ વ્યવહાર થાય મિલકતો બરાબર મૂડી અને દેવાનો સરવાળો થાય છે ત્યાર પછીનો આપણે વ્યવહાર જોઈએ આઠમો વ્યવહાર કમિશનના રૂપિયા ચાર હજાર રોકડા મળ્યા રોકડ મળી છે ધંધામાં રોકડ આવશે રોકડ ખાતું માલ મિલકતનું ખાતું આવે તે ઉધાર થાય રોકડ ખાતે ઉધાર ચાર હજાર કમિશન ઉપજ છે તે કમિશન ખાતે જમા ચાર હજાર મિલકતમાં રોકડમાં વધારો થશે અને કમિશન આવક ઉપજ થવાથી મૂડી વધે નફો થાય ઉપજ થાય મૂડી વધે ખર્ચો થાય ખોટ જાય મૂડી ઘટે તો ઉપજ થઈ છે તો મૂડીમાં વધારો થશે રોકડ આપણી બત્રીસ હજાર હતી સાતમા વ્યવહાર સુધી વધતા કમિશનના ચાર હજાર મળ્યા એટલે છત્રીસ હજાર રોકડા થયા ધંધામાં રોકડ સિલક ચાર છત્રીસ હજાર થઈ સ્ટોક તેર હજાર છે ફર્નિચર દસ હજાર ઓગણસાઠ હજાર રૂપિયા મિલકતોના છે મૂડી છેતાલીસ હજાર હતી કમિશનના ચાર હજાર મળ્યા મૂડી વધીને પચાસ હજાર થઈ પચાસ હજાર ત્યાર પછી દેવું તો કે દેવું આઠ હજાર લેણદારો હતા અને બાકી મજૂરીના હજાર એટલે નવ હજાર રૂપિયા દેવામાં કોઈ ફેરફાર નથી થતો તો પચાસ વત્તા નવ હજાર એટલે ઓગણસાઠ હજાર મૂડી વત્તા દેવાનો વધારો મિલકતના ઓગણસાઠ હજાર જેટલો જ થાય છે ત્યાર પછી આઠમો વ્યવહાર વ્યવહાર નંબર આઠ સો નવમો ડિવિડન્ડના રૂપિયા નવ હજાર મળવાના બાકી છે તો મળવાનું બાકી એટલે કે ચાલુ વર્ષનું ડિવિડન હજી આપણને વર્ષ પૂરું થઈ ગયું છતાં મળ્યું નથી એટલે મળવાનું બાકી છે એ આપણું લેણું છે મળવાનું બાકી ડિવિડન ખાતે ઉધાર નવ હજાર એ આપણી મિલકત છે તે ડિવિડન ડિવિડન મળશે એટલે ઉપજ ઉપજ જમા થાય તે ડિવિડન ખાતે જમા લેણું વધ્યું નવ હજાર અને ઉપજ થશે ઉપજ થશે એટલે મૂડીમાં વધારો થશે આપણી રોકડ સિલક છે આઠમા વ્યવહારમાં છત્રીસ હજાર સ્ટોક તેર હજાર ફર્નિચર દસ હજાર ડિવિડન્ડ મળવાનું બાકી નવ હજાર એ આપણી ચાલુ મિલકત કહેવાય લેણું છે તો કુલ મિલકતો થઈ અડસઠ હજાર સામે મૂડીમાં છેતાલીસ હજાર વત્તા કમિશનના ચાર હજાર હતા વત્તા ડિવિડન્ડ નવ હજાર કુલ ઓગણસાઠ હજાર રૂપિયા દેવું આઠ હજાર રૂપિયા વત્તા દે દે ચૂકન બાકી મજૂરીના હજાર જગ્યાએ આપણે સાતમા વ્યવહારથી ચાલે છે કુલ નવ હજાર ઓગણસાઠ વત્તા નવ હજાર અડસઠ હજાર થયા મિલકતો પણ અડસઠ હજાર અને મૂડી અને દેવાનો સરવાળો પણ અડસઠ હજાર થશે ત્યાર પછી દસમો વ્યવહાર રૂપિયા આઠ હજારનું યંત્ર ખરીદ્યું યંત્ર મિલકત છે તો યંત્ર ખાતે ઉધાર થશે યંત્ર ધંધામાં આવશે ઉધાર ખરીદી કરેલી છે રોકડ વ્યવહાર છે તે રોકડ ખાતે જમા આઠ હજાર મિલકતમાં વધારો થશે અને એટલો જ ઘટાડો પાછો બીજી મિલકત એટલે રોકડમાં થશે એટલે એક મિલકત વધશે ને બીજી મિલકત ઘટશે કાયમી મિલકત વધી તો રોકડ મિલકત એટલે કે ચાલુ મિલકત ઘટી હવે આપણે મિલકતોમાં જોઈએ તો રોકડ સિલક છત્રીસ હજાર હતી આઠ હજાર રૂપિયા આપણે યંત્રની ખરીદીના ચૂકવ્યા એટલે અઠ્યાવીસ હજાર રૂપિયા થયા સ્ટોક તેર હજાર છે ફર્નિચર દસ હજાર છે ડિવિડન્ડ મળવાનું બાકી નવ હજાર અને યંત્રો આવ્યા નવા મિલકતો વધી આઠ હજાર બીજી એટલે કુલ અડસઠ હજાર રૂપિયા થયા મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો એક મિલકત વધતી તો બીજી મિલકત ઘટી છે યંત્ર આઠ હજારનું આવ્યું તો આઠ હજાર રૂપિયા રોકડ ઘટી ગઈ એટલે અડસઠના અડસઠ જ રહેશે એવી રીતે મૂડીમાં છેતાલીસ હજાર મૂળ મૂડી છે કમિશનના ચાર હજાર ડિવિડન્ડના ન હોત તો ઓગણસાઠના ઓગણસાઠ હજાર છે દેવું આઠ હજાર રૂપિયા છે અને મજૂરીના બાકી દેવાના એક હજાર એટલે નવ હજાર ઓગણસાઠ વધતાં નવ હજાર ઓગણસાઠ હજાર નવ હજાર અડસઠ હજાર છે તો મિલકતમાં જેટલો વધારો થયો છે સામે એટલો જ મૂડીમાં ફેરફાર કોઈ જોવા નહીં મળે એટલો ને એટલો જો થયા છે એટલે અડસઠ હજારના અડસઠ હજાર છે આમ આ સમીકરણ આપણને એવું કહે છે કોઈ પણ વ્યવહાર થાય મિલકતો જેટલી જેટલો વધારો થશે એટલો જ સામે મૂડી અને દેવામાં વધારો થશે મતલબ કોઈ પણ વ્યવહાર થાય મિલકતો બરાબર હંમેશા મૂડી વત્તા દેવાનો સરવાળો થાય આવું આ સમીકરણ આપણને સમજાવે છે આ સમીકરણ કહેવાય છે એ બરાબર સી પ્લસ એલ તમારા ચો ચોપ તમારી ચોપડીની અંદર પેજ નંબર ત્રાણું ઉપર છે આપણું બાણું અને ત્રાણું પેજ નંબર બાણુંથી શરૂ થાય છે અને અત્યારે આપણે ચોરાણુંમાં પેજ સુધી પહોંચ્યા છીએ દસમાં વ્યવહાર સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર છે તમે તમારી નોટબુકની અંદર ઉદાહરણ એક છે એ લખવાનું છે તો ત્યાર પછી અગિયારથી કરી અને અગિયાર અને બાર જે વ્યવહાર છે બે બાકી છે એ તમારે કરવાના છે ત્યાર પછી ઉદાહરણ બીજું પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે આ તમારી નોટબુકમાં હોમવર્કમાં લખી નાખવાનું છે મેં હોમવર્ક કોઈ અલગથી આપેલું નથી હું તમને જેમ આપ જેટલા પણ લેક્ચર થાય જે પણ દાખલા થાય એ તમારી નોટબુકની અંદર લખેલા હોવા જોઈએ એટલા માટે નામમાં તમને હોમવર્ક હું આપતો નથી